દ્રશ્ય છે રાજકોટના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલી જલારામ હોસ્પિટલના, જ્યાં કિડનીના દર્દી યુવકને તેના બ્લડ ગ્રુપ કરતા અલગ ગ્રુપનું લોહી ચઢાવી દેવાની ગંભીર ઘટના સામે આવી છે. હરેન નામના આ યુવકને બી પોઝિટિવને બદલે એ પોઝિટિવ ગ્રુપનું લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું, જેને કારણે તેની સ્થિતિ ગંભીર બની હતી. યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રએ હાથ અધ્ધર કરી દીધા. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. એને કઈ બ્લડ ચેક કર્યું નહીં હોય કે આ છોકરાનું કયા ગ્રુપનું બ્લડ છે, તો 18 તારીખે જે આપણને સ્લીપ આપી છે ત્યારે ઈ એકાએક રાતના જ એની તબિયત બગડતા અમે રવિવારે સવારે 18 તારીખના ત્યાં એડમિટ થયા, તો એ કહે કે આને બ્લડની જરૂર છે, 3 બ્લડની, આજે 1 અને આવતીકાલે 2. તો મેં કીધું મારી પાસે કાંઈ એનું પુરાવો છે નહીં. તો આ સમગ્ર મામલે હોસ્પિટલના સત્તાધીશો તેમની કોઈ ભૂમિકા ન હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોના મત મુજબ કોઈ પણ દર્દીને હોસ્પિટલમાંથી લોહી આપવામાં આવતું નથી, તે બહાર બ્લડ બેંકમાંથી જ મળે છે, જે દર્દીઓના પરિવારજનોએ જ લઈને હોસ્પિટલને આપવાનું હોય છે, અને જે લોહી બહારથી આવે તે જ લોહી હોસ્પિટલ તરફથી દર્દીને ચડાવવામાં આવે છે. એ સદંતર જૂઠું એટલા માટે છે કે બધા જાણે છે કે બ્લડની વ્યવસ્થા દર્દીના સગાએ જ કરવાની હોય છે, બ્લડ બેંક જે પર બોટલ ચાર્જ લેતી હોય છે એ પણ સગાએ જ ભરવાનો હોય છે, એટલે સગા બ્લડ બેંકમાં, રેડક્રોસ બ્લડ બેંકમાં જ ગયેલા, સેમ્પલ પણ પર્સન આઈડેન્ટિફાઈ કર્યા પછી રેડક્રોસના જે કોઈ ટ્રેન સ્ટાફ છે એમણે એનું સેમ્પલ લીધેલું. યુવકના પરિવારજનો દ્વારા બે અલગ અલગ બ્લડ બેંકમાંથી લોહી લાવવામાં આવ્યું હતું, અને બંને બ્લડ બેંકમાંથી અલગ અલગ લોહી આવ્યું હતું જે આ યુવકને ચઢાવવામાં આવ્યું હતું. જો કે આ ગંભીર બેદરકારી માટે હોસ્પિટલ તંત્ર દોષિત છે કે બ્લડ બેંક, તે તો તપાસ બાદ જ સામે આવશે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે હરિન માત્રાવાડિયા, વીટીવી રાજકોટ.